મણિપુરમાં ચાલી રહેલ અશાંત પરિસ્થિતિને લઈને આજરોજ વડોદરા યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી. છેલ્લા કેટલાક મહિનાથી મણિપુર રાજ્યમાં કટોકટી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, તો બીજી બાજુ અચંભાભરી પરિસ્થિતિ સર્જાય છે. તો સોશિયલ મીડિયામાં મહિલાને નગ્ન પરેડ કરાવી વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેને પગલે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. તેનાથી જ દેશનું માથું શરમથી નીચે ગયું. ત્યારે આજે યુનાઇટેડ ક્રિશ્ચિયન ગ્રુપ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ કે મણિપુરમાં બનેલી ઘટનાઓ પર રોક લગાવવામાં આવે અને ત્યાં શાંતિ સ્થપાય તેવી માંગ કરવામાં આવી. સમાજના લોકો તરીકે અને આગેવાનો તરીકે અત્યારે મણિપુરમાં જે પરિસ્થિતિ કેટલાય મહિનાઓથી ચાલી રહી છે એની સામે અમારો સખત વિરોધ છે. અમે એને વખોડી કાઢીએ છીએ અને માનવતાની વિરુદ્ધ જે જઘન્ય અપરાધો કરવામાં આવ્યા છે એની સામે સરકાર શ્રી પગલાં લે એના માટે અમારી નમ્ર અપીલ છે. કારણ કે મા દીકરી અને બહેનોની ઉપર અત્યાચાર કરવામાં આવે છે, ઘણા બધાના ઘરો બાળી નાખવામાં આવ્યા છે, ઘણા બધાના જીવનો તહેસ નહેસ થઈ ગયા છે અને આ પરિસ્થિતિ બીજા રાજ્યોમાં ના થાય, બીજી જગ્યાએ ના થાય અને આપણા દેશમાં વિકાસ સુલે અને શાંતિ સ્થપાય એના માટે સરકાર શ્રી ખાસ પગલાં લે એવી અમારી ખ્રિસ્તી સમાજ તરીકે નમ્ર વિનંતી છે. આજે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું અને અમે વિનંતી કરી, અમારી નમ્ર અપીલ એ છે કે મણિપુરના જે લોકો છે એ લોકો સુલેમાં રહે, શાંતિમાં રહે એના માટે સરકાર શ્રી પગલાં લે. થેન્ક યુ વેરી મચ. મારું નામ ડેનિયલ દીપક છે. હું સેન્ટ પોલ્સ ચર્ચમાં પાસ્ટર છું અને પાળક છું અને વડોદરા પાસ્ટર્સ એસોસિએશનમાં પ્રમુખ છું.